ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ધરા ધ્રુજી રહી છે, જેને લઈને લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં 20થી વધુ ભૂકંપના આંચકા અહીંના લોકો અનુભવ કરી ચૂક્યા છે અને હવે ભયના ઓથરે જીવી રહ્યા છે. આ લોકોની વેદના સાંભળવાનો ગુજરાત તકે પ્રયત્ન કર્યો છે. શું કહી રહ્યા છે લોકો, કેવી રીતે જીવન જીવી રહ્યા છે, આવું સાંભળીએ. હવે આજે હવાર માસ્કો આવ્યો ને ત્યારે બરોબર માલ ધોવાનો ટાઈમ હતો, નાસ્કો આવ્યો. એમાં મારી ભેહોએ હાકડું તોડાઈ નાખ્યું, બે ભેહોએ ધોવા ન દીધું, બે ભેહોએ ઓછું દૂધ કર્યું અને દિવાલોમાં ઝઝરી ગયું. એને હિસાબેથી હવે અમારા ગામને પણ તકલીફ છે. પછી સિંહ દીપડાની બીક નથી લાગતી, જંગલનું બોર્ડરનું ગામ છે એની અમને કોઈ ભય નથી. પણ ભય હેઠળ આ ધરતીમાં શું છે, કોઈ લવારસ છે, કોઈ ગેસ છે? તો સરકારને અમે અપીલ કરીએ છીએ કે આનો તપાસ કરો. હવે આ સોનિયા ડુંગરેથી મિત્યાળાના બોર્ડર લગી જ આ એટલે આ વિસ્તારમાં ઝઝરાવી દે છે. તો અમે સરકારને એ જ અપીલ કરીએ છીએ કે હવે આનો કાંઈક સંશોધન કરો. ભૂકંપના આંચકા આવે છે તેની અમને ઘણી બીક લાગે છે. આજે અમે મિત્યાળા અભયારણ્યમાં રહીએ છીએ જંગલોની વચ્ચે. અમને સિંહ દીપડાની બીક નથી લાગતી, એ તો અમારા અહીંયા આટા મારતા જ હોય રાતે, પણ અમને બીક આ ભૂકંપની લાગે છે. કેમ કે આ કુદરતી વસ્તુ છે અને આ કુદરતી વસ્તુ જ્યારે વૈજ્ઞાનિક લોકો પહેલાં આવ્યા હતા તેમણે એમ કહ્યું કે આ નાના નાના આંચકા છે, આનાથી કાંઈ બીવાય નહીં. હવે અમે તો આ કોઈથી જોયું નથી ને કોઈથી અમે આ ભવિષ્યમાં કે અમે આવું કંઈ કર્યું નથી. અને આવા આંચકા અટાણે દિવસના એકાદો આવે ને તો હાલે, પણ આ દિવસના 5-6 આંચકા આવે છે. નાના નાના છોકરા છે, વિકલાંગ મહિલાઓ છે, એને ક્યાં જવું? એને તો આંચકા આવ્યા હોય તો દોડવાની ફરજ રહેતી નથી. અમે દોડીને ક્યાં જઈએ? દોડીને ફળિયામાં આવીને ઊભા રહી પછી અમારે તેથી તો વધારે કેટલું કરવું? આજુબાજુ દિવાલ છે, વચ્ચે ફળિયું છે, વચ્ચે ફળિયામાં ઊભા રહી તો એમને બીક લાગે છે. અમારે કરવું શું આમાં? સરકારને એટલી અપીલ છે કે અહીંયા વૈજ્ઞાનિક લોકોને બોલાવીને આ લાવા થાય છે કે શું થાય છે તેની જાણ કરે, એવી અમારે સરકારને અપીલ છે. અમારે ત્યાં 3-4 મહિના થઈ આંચકા આવે છે, એવા ભૂકંપ લાગે છે કે ઝટકા આખું ધરતી હલબલી જાય, મકાન હલબલી જાય. અમારે ત્યાં દેશી ભાષામાં કાંધી કહેવાય, ત્યાં થાળિયું પડી હોય વાસણ ઠામડા એ પણ ખખડીને નીચે આવી પડી જાય છે. તો જેથી કરીને અમે પણ એટલા બધા ડરીએ છીએ કે એની કોઈ સીમા નહીં, કે અવારનવાર આંચકા એટલા બધા લાગે છે કે દીમા 2-3, રાતમાં 2-3 પૂતા હોય તો ઊંઘમાંથી ઉઠીને ભાગી જાય, ખાટલો આખો હલબલી જાય એવી કન્ડિશન થઈ ગઈ છે. હવે તો કાંઈ પણ સરકાર જો આમાં કાંઈક અમને એવી મદદકારી કરે કે ભાઈ આમાં કાંઈક એની શોધ કરી લે કે ભાઈ આમાં કાંઈ શું છે શું નહીં એવો કાંઈક નિર્ણય લે એવો. અમે મિત્યાળા અમારે અભયારણ્ય તો બોર્ડર અડી જ ગઈ છે, ગામને અડીને જ છે, પણ એ તો સિંહ દીપડા તો એવું તો અમારે આવ્યા જ કરે, એનો કોઈ અમને ડર નથી, પણ ભૂકંપનો ડર બહુ સાહેબ લાગે છે. મારા ગામની અંદર 3 મહિનાથી ભૂકંપના આંચકા આવે છે, હમણાં અઠવાડિયાથી થોડાક વધી ગયા છે અને થોડોક ડરનો માહોલ જોયો છે. એવો માહોલ જોયો છે કે જે અમારા અહીંયા બાજુમાં અભયારણ્ય છે, જંગલમાં આવજ દીપડાની બીક હતી એ વહી ગઈ છે અને અત્યારે ભૂકંપની બીક માણસોને કરી ગઈ છે. અવારનવાર બધાએ ભાગીને નીકળી જાય છે કે ભાઈ સરપંચ આમાં કેમ રહેવું, શું કરશું. એટલે મારે સરકારને એટલી દલીલ છે કે ભાઈ આની કાંઈક રજૂઆત અમારી સાંભળો ગામની, અને અહીંયા કાંઈક તંત્ર ઊભું કરો, ટેકનોલોજીવાળાને લાવો કે ભાઈ અહીંયા કંઈ મશીનો મૂકીએ અને આ બધી તપાસ કરીને જોવે કે ભાઈ એના કારણે થાય છે. એવું મારું કહેવાનું છે સરકારને કે ભાઈ ખાસ આમાં ધ્યાન દો રહે એમ.